બ્રેક બાદ આપનું સ્વાગત છે. સ્ત્રીઓનું સ્થાન હજુ પણ ઘૂંઘટની અંદર દબાયેલું છે, રૂંધાયેલું છે. આખરે ક્યારે સ્ત્રીઓના અવાજને બહાર લાવવામાં આવશે? ક્યારે સ્ત્રીને એક વાચા આપવામાં આવશે? સ્ત્રી હાલ તડપી રહી છે, લાયકાત હોવા છતાં પણ સ્ત્રીનો અવાજ દબાયેલો છે. અને આ તમામ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે રુઝાનજી અને જાનવીજી જોડાયેલા છે. જાનવીજી, શું કહેશો કે સ્ત્રી આજે પોતાની રીતે જે કેપેબલ છે તેના અવાજને પણ દબાવવામાં આવે છે? કારણ કે પુરુષની માનસિકતા હોય છે કે સ્ત્રી અમુક નિર્ણયો ના જ લઈ શકે, અમુક વસ્તુ તો પુરુષે જ કરવાની રહે છે, એટલો હક તો પુરુષનો સ્ત્રી પર છે જ, એનો હાથ હંમેશા ઉપર રાખવામાં આવે છે. શું કહેશો આ પુરુષની મેન્ટાલિટી વિશે? એટલે જેમ આપના સંવાદદાતાએ પણ વાત કરી કે આ પુરુષની પણ મેન્ટાલિટી છે, બહેનોની પણ છે. એટલે આ ખરેખર પિતૃસત્તા આખી જે વ્યવસ્થા છે એની મેન્ટાલિટી અને એની જે વિચારધારા જે આગળ જાય છે એના આધારે આ પ્રશ્ન આવી રહ્યો છે. અને એમાં બહેનો પોતે જાગૃત થાય અને એને આપણે જેને કહીએ કે એક એનેબલિંગ એન્વાયરમેન્ટ શું ઊભું કરીએ. આપને રોકવા માંગીશ. આપણી સાથે ડીસાના ધારાસભ્ય ભુવાભાઈ રબારી જોડાઈ ચુક્યા છે. ભુવાભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતે માત્ર એક મોહરું બનાવવામાં આવે છે સ્ત્રીને, જ્યારે પણ ચૂંટણી લડવામાં આવે છે પંચાયતી રાજની કે તમામ જગ્યાએ, સ્ત્રી અનામત છે એટલા માટે સ્ત્રીઓને લડાવવામાં આવે છે અને ત્યારબાદ તેમના ઘરના જે પુરુષ સભ્યો છે તેઓ નિર્ણય લે છે, ત્યાં સુધી કે મીડિયાની સામે આવે તો પણ ચહેરો બતાવવાની મનાય, હસવાની મનાય, બોલવાની મનાય, કેટલી હદે યોગ્ય કહેશો? નહીં નહીં, એમાં એવું છે કે સામાજિક પ્રથા છે તો છોડી રહેવાની, પરંતુ અત્યારે તો શિક્ષણ વધારે આપવું જોઈએ બહેનોને. અને ખાસ કરીને જે તમે સવાલ કર્યો છે કે પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમાં રિઝર્વેશન આપ્યું, પણ એની સાથે સરકારના કાયદાઓનો અમલ થવો જોઈએ કે બેન પ્રમુખ બને તો એ ઘરવાળા જ બેસી જાય એવું ન હોવું જોઈએ, સરકારને ન ચલાવવું જોઈએ આમાં બહેનોની સ્વતંત્રતા પર. મારા હિસાબે સરકાર જો એના નિયમ કડક રાખે, જે એમનો હક છે એમને ભોગવવાના નિયમ રાખે તો આ બને જ નહીં, પરંતુ સરકાર એમનો જિલ્લામાં ડીડીઓ, તાલુકામાં ટીડીઓ, ગામમાં તલાટી, આ જ બધા ચલાવી લેને, ભાઈઓની બહેનોથી સહીએ લઈ લે, એ તો ખરેખર તંત્રની ખામી છે. જો તંત્ર ટાઈટ થાય, જે ઘટના સામે આવી છે ને ભુવાભાઈ, ડીસાની છે, ડીસાની છે, શું કહેશો? ઘટના સામે આવી છે ને ડીસાની છે, શું કહેશો? સુધારવાનો પ્રયત્ન નહીં કરો ભુવાભાઈ? ને સુધારવાનો છે, અત્યારે સુધારેલા જ છે બધા, સ્વતંત્રતા અત્યારે ઘણી બધી સુધારેલું છે, તો અત્યારે મીડિયા સામે સ્ત્રીઓ શા માટે ઘૂંઘટમાં આવી રહી છે ભુવાભાઈ? ના, પણ એ તો સામાજિક પ્રથા છે, એ તો પરંપરાની છે, એટલે થોડા ઘણી રહેવાની, પણ જે વહીવટની વાત છે, જો વહીવટમાં એના ખુરશી પર બેસે, એના વહીવટ કરે, અમે કોઈ અડચનરૂપ ભાઈઓ કરતા જ નથી, પણ તંત્રની ખામી છે કે જે તંત્ર ચલાવી લે છે કે ભાઈ હશે તો ચાલશે, અરે ઘણી વખત ભાઈઓની સહીઓ પણ ચલાવી લે છે, એટલે તંત્રની ખામી છે. તંત્ર એનું રિઝર્વેશન છે, એને પૂરો અધિકાર આપ્યો છે, તો તંત્ર કેમ ચલાવી લે છે ભાઈ પાસે? ઘૂંઘટની પ્રથા શા માટે? આવી પ્રથા કોઈ આપણે પુરુષ માટે નથી રાખતા. રુઝાનજી, કામનું સાંભળીને મને તો ચોર કોટવાલ કે દંડે લાગતી, ખબર પડે એક વખત ઘૂંઘટ મારો, ચલો પછી બાઈટ આપો, ખબર પડે ના, એટલે અમને તો ચોર કોટવાલ કે દંડે કરી દીધું, તલાટીને એના પર ધોડી નાખ્યું કે ભાઈ એ લોકો અલાવ ના કરવું છે. જે આઈ મીન, આઈ ડોન્ટ નો ક્યાં શું મિસયુઝ થઈ રહ્યું છે, ક્યાં શું ટ્વિસ્ટ થઈ રહ્યું છે. કારણ કે અલ્ટિમેટલી અગર આપણે હવે તમે જે સોશિયલ નોર્મ્સ ની વાત કરો છો, વુમન એમ્પાવરમેન્ટ નો મતલબ જ એ હતો કે જે સોશિયલ નોર્મ્સ થી આપણે ઊંચું આવવાનું છે. ના, સોશિયલ નોર્મ્સ તો આઈ મીન ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી, પહેલા આ પિતૃત્વતા સોસાયટીના લીધે ઠોકાવવામાં આવ્યા છે આ નોર્મ્સ કે ભાઈ પેલી છોકરી નીચે, કારણ કે એને મેન્ટલી ડાઉન કરવા માંગે છે કે ભાઈ છોકરી ઘૂંઘટમાં રહે, આપણે શું કહેવાય ઉપર ના બેસી શકે, બીકોઝ એ સાયકોલોજીકલ ગેમ રમાઈ રહી છે બહેનો જોડે, જે પહેલાથી રમાતી હતી ને, એટલે આપણે બંધ કરવા માટે લાયા છીએ. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આ સાહેબ કહી રહ્યા છે કે આના કે તંત્ર સિવાય એમને કહ્યું કે આ તો ના જ થવું જોઈએ, તો તમે એ પોતે ધારાસભ્ય છે તો ત્યાં જ્યાં થાય છે ત્યાં કેમ રોકતા નથી? ઇફ હી ઇઝ અ ફર્મ બિલીવર કે અગર તલાટી કરે છે કે તંત્ર કરે છે તો જઈને રોકે, કારણ કે એમનું ઇટ્સ અ પાર્ટ ઓફ હિઝ જોબ, એનું કામ છે. આપણી પાસે સમયનો અભાવ છે. જાનવીબેન, ટૂંકમાં આપને પૂછવા માંગીશ કે જે મેન્ટાલિટી છે તેના વિશે આપ શું કહેશો? શું બદલાવ કેટલો જરૂરી, કઈ રીતે લાવવો જોઈએ? બદલાવમાં એ જ છે કે બહેનોને જ્યારે આપણે સશક્ત કરીએ છીએ ત્યારે આવે છે. અમારા ઘણા બધા અનુભવ છે કે જ્યારે બહેનોને નિરક્ષર હોય તો પણ, ખાલી શિક્ષણની વાત નથી, પણ જ્યારે એમને કહેવામાં આવે છે કે આ તમારો એક નાગરિક તરીકેનો અધિકાર છે, તમે ચૂંટાયા છો, તમારી એક જવાબદારી બને છે, ત્યારે દલિત મહિલા
પણ પોતાના આખા ગામની જ્યાં આગળ દરબાર લોકો છે એમની સામે પડીને પણ એમણે વહીવટ કર્યો છે. એટલે એવું નથી કે આપણે તક આપવાની જરૂર છે. 100 માંથી 20% જેટલું જોવા મળતું હશે. માફ કરશો, સમયના અભાવે આપણી ચર્ચાને અહીં જ વિરામ આપવો પડશે. પરંતુ સૌથી મોટો સવાલ આજે સમાજમાં એ છે કે આજે પણ સ્ત્રીને દબાવવામાં આવે છે, તેનો અવાજ દબાવવામાં આવે છે, તેનો ચહેરો દબાવવામાં આવે છે, અને સ્ત્રીના ચહેરા પાછળ પુરુષનો ચહેરો હંમેશા કામ કરી રહ્યો છે. અને કદાચ એ પણ પુરુષની જ નબળાઈ કહેવાય કે સ્ત્રીની આડમાં પોતે પોતાનું કામ કરી રહ્યો છે. તો આ હતી અમારી વિશેષ રજૂઆત ઘૂંઘટ કી આડ સે. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.